અરવલ્લી જિલ્લાના મેઘરજ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે રાષ્ટ્રના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પ્રસ્થાપન અને અનાવરણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આજની યુવા પેઢીએ પ્રેરણા મળી રહે તેવા શુભ આશયથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિયત કાર્યક્રમ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ કોલેજ તથા સંસ્થાઓમાં ઠેર ઠેર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પ્રસ્થાપન અને અનાવરણ કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યારે આવો જ એક કાર્યક્રમ મેઘરજની સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનો દ્વારા પ્રસંગ અનુરૂપ પ્રવચન આપી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પોથી પ્રસ્થાપન અને અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના મહિલા આયોગમાં અધ્યક્ષ લીલાબેન આંકોલિયા, રાજકીય નેતાઓના આગેવાનો, નગરની શાળાઓના વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે અરવલ્લી તાલુકાના મેઘરજ મુકામે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આપણા વડાપ્રધાન અને આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જે સ્વપ્ન હતું કે ગુજરાતની અંદર આપણા સરદાર વલ્લભભાઈ પટેલને લોકો હંમેશા યાદ કરે અને એમણે જે કરેલા કાર્યો છે એ કાર્યોને લોકો હંમેશા યાદ કરતા રહે અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દર્શન કરીને લોકોની અંદર એવા ગુણ પ્રાપ્ત થાય કે એવા લોખંડી પુરુષ બનવાના જે નાના બાળકો હોય, યુવાનો હોય, એનામાં એવા ગુણ ઉત્પન્ન થાય એના માટે આજે આ કોલેજની અંદર અનાવરણ કરવામાં આવ્યું છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.